નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ચારમી દિનોજના કે હાલના મુખ્ય સમાચાર પર ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થઈ ગયેલ ગણેશ ઉત્સવને આવકારવા જૂનાગઢમાં વરસાદ પડતા સુંદર દ્રશ્યો સર્જાયા. જૂનાગઢમાં ગણેશ ચતુર્થીના દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોતજોતામાં જૂનાગઢની બજારો, રસ્તાઓ, નાળા સરોવર પાણીથી તરબોળ થઈ ગયા હતા. ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ હોય ને લોકો ગણેશ સ્થાપન કરતા હોય, અને ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો હોય ત્યારે જાણે વરસાદ પણ ગણેશ ઉત્સવને આવકારવા આવ્યો હોય તેવો ભાસ થઈ રહ્યો હતો. અચાનક જ વાતાવરણમાં આવેલો પલટો જૂનાગઢ શહેરમાં પાણી પાણી કરી દીધા હતા, જેને લઈને ગિરનારના પર્વતમાંથી પણ રમણીય પાણી પડવાના દ્રશ્યો સર્જાયા હતા. તો ગણેશ ચતુર્થીના પાવન દિવસે વરસાદ પણ જાણે હાજરી પાઠવીને ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું. મનીષ ટાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. દામનગર શહેરમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કમ્યુનિટી હોલ ખાતે વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે ઉજવણી સહી પોષણ દેશ રોશનની ગુંજને રાષ્ટ્રવ્યાપી બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આંગણવાડી સુપરવાઇઝરની અધ્યક્ષતામાં શહેરભરની આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ. સહી પોષણ દેશ રોશનની ગુંજ ઘર ઘર સુધી પહોંચાડવા સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે જાહેર કરાયો છે. ભારતના દરેક બાળક, કિશોરીઓ, મહિલાઓને કુપોષણ મુક્ત, સ્વસ્થ અને સશક્ત કરવા વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે રાષ્ટ્રીય પોષણ અભિયાનને ઘર ઘર સુધી લઈ જવા કટિબદ્ધ આંગણવાડી બહેનોનું સુંદર આયોજન, સેમિનાર, સખી મંડળો, આરોગ્ય શિબિરો, પોષણ રેલીઓ, મીટિંગો, પ્રભાત ફેરી, પદયાત્રા, સાયકલ રેલી, ગૃહ મુલાકાતો સહિતના આયોજન અંગે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના અભિગમની ગુંજ ઘર ઘર સુધી પહોંચાડતી આંગણવાડી બહેનો. નટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ દામનગર. માંગરોળના શિરિયાસવાળા વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી પથ્થર ખાણ દ્વારા કરોડોની ખનીજ ચોરી. તંત્રના અધિકારીઓની મિલીભગતથી ચાલી રહ્યો છે ખુલ્લેઆમ કરોડોનો પથ્થર ચોરીનો ગોરખ ધંધો. જૂનાગઢના માંગરોળમાં અનેક જગ્યાએ પથ્થર કાઢવાની પ્રવૃત્તિ થઈ રહી છે, ત્યારે કેટલી જગ્યાએ પથ્થરો કાઢવાની બિનકાયદેસર ખાણો ચાલતી હોવાની બાતમીઓ લોકો દ્વારા અવારનવાર મળતી હોય છે, ત્યારે તંત્ર માત્ર આંધળું બનીને જોયા કરતું હોય છે તેવું આ સમગ્ર દ્રશ્યોને જોતા લાગી રહ્યું છે. તો આ સમગ્ર દ્રશ્યો જોઈ લો જ્યાં થોડા દિવસે પથ્થરો કાઢવાની પ્રવૃત્તિ થઈ રહી છે. આ દ્રશ્યો છે શેરિયાજના બારા વિસ્તારના કે જ્યાં બિનકાયદેસર જગ્યામાંથી ઊંચી કિંમતના પથ્થર કાઢવાની પ્રવૃત્તિ થઈ રહી છે. અહીં પરવાનગીવાળી ખીણો પણ આવેલી છે, પરંતુ પરવાના વિનાની પડતર જમીનો પર પણ ખાણો બેસાડી લાખો કરોડોની માઇલસ્ટોન પથ્થરો કાઢવાની બિનકાયદેસરની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. એવું નથી કે બાબતે તંત્રને ખબર નથી, પોલીસથી માંડીને ખનીજ વિભાગ અધિકારી સહિતના તંત્રના અનેક લોકોને આ બાબતની જાણ છે, છતાં પણ તંત્રના અધિકારીઓ આ ખાડા કાન કરી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. અહીંના સ્થાનિક લોકોએ આ વિશે અનેક બાતમીઓ આપેલી છે, અનેક અધિકારીઓ પણ આવ્યા છે, પણ પોતાના ગજવા ભારી કરી જતા રહ્યા છે, જેને કારણે આ પ્રવૃત્તિ કોઈ રોકતું નથી તેવું બાતમીદાર લોકો જણાવી રહ્યા છે. બાતમીદાર લોકોનું એવું પણ કહેવું છે કે બિનકાયદેસર વિસ્તારમાંથી પથ્થરો કાઢવાની પ્રવૃત્તિમાં શેરિયાજના સરપંચથી માંડીને સાંસદ સુધીના રાજકારણીઓ પણ આ ભાગમાં સામેલ છે, જેને કારણે કોઈ આ બિનકાયદેસરની પ્રવૃત્તિઓ રોકતું નથી અને અધિકારીઓ પણ પોતાનું કરીને ચાલ્યા જાય છે. માંગરોળના શેરિયાજના બારા વિસ્તારની આ પથ્થરની ખાણોની ખરી તપાસ થાય તો પોતાનું ગજવું ભરનાર અનેક અધિકારીઓ પણ સસ્પેન્ડ થઈ શકે છે. પરંતુ શું ખરેખર એ બાબતની તપાસ પણ થશે કે કેમ કે રાજકારણના જોરે સજુવજુ થઈને આમ જ આવી ગેરકાયદેસરની માઇલસ્ટોન પથ્થરો કાઢવાની ખાણો ધમધમતી રહેશે તે તો જોવું જ રહ્યું. મનીષ ટાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. ગર્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓની સાથે તેમના પ્રતિ યોગદાન આપનારા માતા પિતાના સન્માનના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. દેશમાં સમાજના બાળકો અભ્યાસ પ્રત્યે જાગૃત બન્યા છે અને વિવિધ સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરતા નજરે જોવા મળે છે. પરંતુ આ વિદ્યાર્થીઓની સફળતા પાછળ તેમના માતા પિતાનું પણ ફાળો અતિ મહત્વનો રહેતો હોય છે. અમદાવાદના સાબરમતી ખાતે ગર્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના ધોરણ 10 અને 12માં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ સાથે સાથે તેમના માતા પિતાનું પણ સન્માન કરવાના ઉમદા હેતુ સાથે એક કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તેમજ પ્રમુખ સંજય વાઘેલા અને ઉપપ્રમુખ મનોજભાઈ સાથે સમાજના મોભીઓ અને અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમને સમાજ આગળ વધે અને લોકો વધુ સારી સંખ્યામાં
ઉત્સાહી બની સમાજનું નામ રોશન કરે તેવી ખેવના દર્શાવી હતી. અગાઉ પણ ગાંધીનગર ખાતે ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન અને સાથ સહકાર આપનાર વાલીઓનું પણ સન્માન કરાયું. આ બાબતે ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. જામનગર થી કરાધાર જુદા સ્ટેટના માર્ગ પર નાળા ઉપર ભારે મોટા ખાડાઓ પડી ગયા છે. અમરેલી જિલ્લાના દામનગર થી ગારાધાર જતા સ્ટેટના માર્ગ પર આવેલા નાળા પર અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ રાજ્યના ધોરીમાર્ગ પર આવેલા નાળામાં અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડવાને લીધે ભારે વાહન સહિત હજારો વાહનો દરરોજ અવર જવર કરે છે. તંત્ર દ્વારા રોડનું રિપેરિંગ કામ ન થતા કોઈ પણ અકસ્માત થાય તે પહેલા સ્ટેટના માર્ગ મકાન વિભાગે સ્થળ વિઝિટ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોએ માંગણી કરી છે. તો બીજી બાજુ આ રોડ પર આવતા ગ્રામ્ય વિસ્તારો શાખપુર, પંચાતરવાડા, પાડરશિંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો આ રસ્તો બિસ્માર હાલતમાં છે અને માર્ગ પર આવતા નાળાઓ પર ખાડા પડી ગયા છે, જેથી માર્ગ મકાન વિભાગે તપાસ કરી રિપેરિંગ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગણી ઊભી થઈ છે. નટવરલાલ ભાટિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ અમરેલી. કુડીનાર નાણંદપુર ગામે યુવતીની છેડતીના મામલે કુડીનારમાં રાજપૂત સમાજની રોષપૂર્ણ વિશાળ રેલી યોજાઈ. મામલતદારને આવેદન પાઠવીને આવેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. ગીર સોમનાથના કોડીનારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. કોડીનારના આણંદપુર ગામે ગત 27 તારીખના રોજ ગામના જ આવારા દલિત યુવાને યુવતીની છેડતી કરતા બબાલ થઈ હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનોને એટ્રોસિટી કાયદા હેઠળ ફરિયાદ કરવાની ધમકી આપતા રાજપૂત સમાજના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. કોડીનારના આનંદપુર, પણાદર સહિતના ગામોની મહિલાઓ અને યુવાનોએ કોડીનારમાં રોષપૂર્ણ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મામલતદારને પાઠવાયેલા આવેદનમાં ભારપૂર્વક જણાવાયું છે કે કોડીનાર શહેરને ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતી તમામ સમાજની દીકરીઓની છેડતી આવારા તત્વો દ્વારા અવારનવાર થતી હોય છે, ત્યારે પોલીસ શું કરે છે તેવો આરોપ લગાવ્યો છે. મામલતદારને રજૂઆત કરવામાં આવી છે કે વારંવાર આવારા અને લુખા તત્વો સામે ફરિયાદ નોંધાવા છતાં તેના સામે કડક કાર્યવાહી થતી નથી. કોડીનાર મામલતદારે ખાતરી આપી છે કે તેઓ પોલીસ સાથે બેઠક કરી કાયદો અને વ્યવસ્થા મામલે સમીક્ષા કરશે, તેમજ તટસ્થ તપાસ પણ હાથ ધરવામાં આવશે. આ ઘટના 4 દિવસ પહેલા બની છે. બરાબર, પોલીસ સ્ટેશને અમે અરજી આપેલી છે. બરાબર, આ દીકરી અવારનવાર 3-4 મહિનાથી આ છોકરો હેરાન કરતો હતો. ઘરે વાલીઓને કીધેલું નથી, પછી ઘરે કીધું, પછી એને અમે ફરિયાદ નોંધાવી છે. છતાં આવા અમારી માંગ એક જ છે, અમારા આણંદપુરથી પેટાવાડા સુધીમાં આવારું તત્રો કે જે આવા દારૂ પીનારા છે એને કડક ને કડક સજા થવી જોઈએ, આવી મારી સાહેબોને નમ્ર વિનંતી છે. આ છોકરીની છેડતી કરી છે. અમારો બીજો આ ચોથો કેસ અમારા ગામનો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે આણંદપુરનો, દીકરી બાબતમાં એક કેસ ચાલુ છે. ના જી, એક કેસ ચાલુ છે, એને તો હમણાં સજા પડશે. આજે કોડીનાર તાલુકાના પણાદર અને આણંદપુરના ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. 700 જેવા લોકો, મહિલા અને પુરુષો હતા. એમની માગણી એવી છે કે કરડિયા રાજપૂત સમાજની છોકરીઓની જે છેડતીના કિસ્સા બનેલા છે એના ઉપર કડક પગલાં લેવામાં આવે અને અમુક આવ્યાના ઉપર જે એમના કહેવા મુજબ જે ખોટી એટ્રોસિટી થયેલી છે એની તટસ્થ તપાસ કરવામાં આવે એવી એમની માગણી છે. સર, આપના તરફથી શું કરવામાં આવશે? અમારા તરફથી જે એમનું આવેદન છે એ અમારા ઉપરી અધિકારીને મોકલી અને વિગતવાર એનો રિપોર્ટ કરશું કે અહીંયા આ શેના માટે આવેદન છે અને પોલીસ સાથે અમારી બેઠક કાયદો વ્યવસ્થાની કરી અને આ વિગતો જાણવાની. ઘણી વખત કાયદો વ્યવસ્થાની બેઠક થાય છે, સ્કૂલ હોય, બસ સ્ટેશન હોય, ત્યાં પેટ્રોલિંગ હોય છે ખરું? એ હવે કાયદો વ્યવસ્થાની હમણાં લેટેસ્ટ નજીકમાં જે બેઠક થશે એ પછી અમે જાણ કરી દઈશું કે અત્યારે હાલમાં શું પરિસ્થિતિ છે. પ્રશ્ન તો સામેવાળાનો છે કે અમે જેથી અમારો હાથ ઉપાડી લીધો ત્યારે એની શું પરિસ્થિતિ થવાની આવારા તત્વોની? દરેક સમાજમાં 2-2, 5-5 છે આવારા, અને એના 2-2, 5-5 આગેવાનો ચડી બેઠેલા એ આ પથારી ફેરો. દરેક સમાજ કોઈ ખરાબ નથી, કોઈ સમાજ ખરાબ નથી, પણ આ હરામી માણસો છે એને એને અંદરખાનેથી સમાજના આગેવાનો સાવરે છે એ બંધ કરે. અમારી દીકરીઓને, કોઈની દીકરી, કોઈ પણ સમાજની દીકરી સલામત નથી અત્યારે.
અમે કેપેબલ છે રાજપૂતો એટલે અહીંયા સુધી પી ગયા, બીજા નબળા સમાજના માણસો ફરિયાદ નથી કરી શકતા અને ઘરે જઈને મારે છે. વિજય જોટવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. ખંભા તેમજ કેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગુરુવાર વરસાદ પડ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ત્યારે નદી નાળાઓમાં પણ પાણી વહેતા થતા સમગ્ર વિસ્તારોમાં આનંદ છવાયો. અમરેલી જિલ્લાના ખાંભા તેમજ ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડેલ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ ત્યારે નદી નાળાઓમાં પાણી વહેતા થતા સમગ્ર વિસ્તારોમાં આનંદ છવાયો હતો. ડેડાણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને ડેડાણની અશોક નદીમાં પ્રથમ વખત પૂર આવતા લોકો મોટી સંખ્યામાં નદી કિનારે જોવા મળ્યા. ત્યારે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યું હોવાનું મોહસીન પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું છે. મારું ગામ કાતર છે. અમારા વિસ્તારમાં વરસાદ તો ઘણો સારો પડ્યો છે, પણ જળાશયો કે ડેમ ક્યાંય ભરાણા નથી. બે ઇંચ જેટલો વરસાદ છે, પણ મોલ મેં કહેવાય એનાથી વધારે ન કહેવાય. ક્યાં ક્યાં ગામડાની અંદર ખાસ કરીને વરસાદ? આજુબાજુમાં જીવાપર, કાતરપરા, સમટિયાલા, રાયડી, કોટડી, બારપટોળી અને બારમણ સોતરા એટલા વિસ્તારમાં સારો છે. આથી વરસાદમાં ક્યાં ક્યાં ફાયદાઓ થાય? વરસાદમાં તો પાણી પીવાને જો 15 દિવસ સુધી તો પાણી પીવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને તળ થોડા ઘણા ઊંચા આવે, બાકી બહુ ઘણો ફાયદો ન કહેવાય. આ વર્ષે વરસ કેવું રહે? મીડિયમ દેખાય અત્યારે, તો બહુ સારું નહીં, બહુ નબળું નહીં. ખાસ કરીને આ એરિયાની અંદર વાવેતર ક્યાં ક્યાં કરવામાં આવે? કપાસ ને મગફળી વધારે. આની સિવાયનું કંઈ વાવેતર નહીં? વધારે કપાસ. અશોક મળવાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા થરાદ તાલુકા નહેરથી પૂર્વ પટ્ટા વિસ્તારોને નર્મદા પાણી સિંચાઈ માટે આપવા બાબતે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. થરાદ તાલુકાના 135 ગામડાઓ છે. થરાદ તાલુકો કાયમી વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર છે. એકાંતરે દુષ્કાળ પડે છે. થરાદ તાલુકામાંથી નહેર નીકળે છે. ફક્ત 28 ગામડાઓને કમાન્ડમાં આવરે છે. બાકીના ગામો જે નહેરથી પૂર્વ પટ્ટામાં 97 ગામના વિસ્તારવાળો એરિયા નર્મદા નહેરથી વંચિત છે. આ વિસ્તારના ભૂગર્ભ જળ ક્લોરાઇડવાળા ઊંડા તળ અને કાયમી પાણીની અછતવાળો વિસ્તાર છે. ખેડૂતોની ખેતી કરવા માટે પાણી મળતું નથી, મળે તો તે ખારાશવાળું છે. ક્યાંક મીઠા પાણીના તળ બહુ ઊંડા હોવાથી ભૂગર્ભ જળ જોખમાય છે. ખેડૂતોને ખેતી માટે પાણી મળતું નથી. આ વિસ્તાર ખેતી અને પશુપાલન સિવાય આ વિસ્તારમાં કોઈ રોજગારી નથી. જો આ વિસ્તારને નર્મદા નહેર અથવા પાણીના કાયમી ઉકેલ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી જિલ્લા પંચાયત સદસ્ય માંગીલાલ પટેલ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી થરાદ નાયબ કલેક્ટરને આવેદન આપીને માંગ કરી છે. નિષ્પાલસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, થરાદ. માળિયાહાટીના અમરાપુર ગામે બીએસએનએલ કંપનીની ટેલિફોન એક્સચેન્જ ઓફિસને ભાડું ન ચૂકવતા મકાન માલિકે તાળાબંધી કરી. આ અંગે મળતી વિગત મુજબ અમરાપુર ગામના દામજીભાઈ દેવાભાઈ છાયા એ પોતાની મિલકત બીએસએનએલ કંપનીને 5 વર્ષના પટ્ટામાંથી માસિક ભાડું રૂપિયા 6,400ના કરારથી મિલકત ભાડે આપેલ, પરંતુ છેલ્લા 8 માસથી બીએસએનએલ કંપનીના જવાબદાર અધિકારીઓએ મકાન માલિકને ભાડું ન ચૂકવતા અંતે મકાન માલિકે બીએસએનએલ કંપની આપેલ મિલકતને તાળાબંધી કરી હતી. મકાન માલિકના જણાવ્યા અનુસાર અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કંપનીના જવાબદાર અધિકારીઓએ ગ્રાન્ટ ન હોવાનું બહાનું બતાવી ઊંચા હાથ કરી દેતા અંતે ટેલિફોન એક્સચેન્જ ઓફિસમાં તાળાબંધી કરવાની ફરજ પડી છે. તેવું જણાવેલ અંગે અમારા રિપોર્ટર બીએસએનએલ કંપનીના જવાબદાર અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધતા સંપર્ક થઈ શક્યો ન હતો. ભાઈ દેવજીભાઈ છાયા અમરાપુર, બરાબર. મેં મારી મિલકત ટેલિફોન બીએસએનએલને 5 વર્ષના પટ્ટાથી ભાડે આપેલ હતી, તેનું આજે 8 મહિનાથી આ ભાડું ન આવતા મેં મારા મકાનનો કબજો સંભાળેલ. અવારનવાર હેડ ઓફિસે રજૂઆત કરવા છતાં લેખિત આપ્યો, પણ તેનો તે તથા એ લોકોએ કંઈ અમલ કર્યો નહીં અને આજે મારે આ પરિસ્થિતિના હિસાબે આ કામ કરવું પડ્યું. બરાબર. શું કામ કર્યું? આ તાળું માર્યું છે અને એનું કારણ છે કે આજે 8 મહિનાથી આ ભાડા નથી આવતા. તો આજે મારી ઉંમર વૃદ્ધ ઉંમર છે અને પૈસા માટે અને ભાડા માટે મેં મકાન ભાડે દે અને ઢાળિયામાં રહીએ છીએ. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. માળિયાહાટીના કતરાસા ગામે વાછરા દાદાના મંદિરે ગામ સમસ્ત ભાદરવા માસના પ્રથમ સોમવારે ઉજવણી કરી સમૂહ પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી. આ અંગે મળતી વિગત મુજબ કાતરાસા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ
ભાદરવા માસના પ્રથમ સોમવારે કાતરાસા ગામે વસવાટ કરતા દરેક પરિવારો પોતાના ધંધા રોજગાર બંધ રાખી વાછરા દાદાના મંદિરે પૂજન અર્ચન કરી સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. તેવી રીતે આ વર્ષે વાછરા દાદાના મંદિરે ગામ સમસ્ત ભાદરવા માસના પ્રથમ સોમવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વાછરા દાદાના મંદિરે પૂજન અર્ચન કરી પ્રસાદી ધરાવી સમસ્ત ગામ એક પંગતે બેસી નાત જાતના ભેદભાવ વિના પ્રસાદ લઈ ધન્યતા અનુભવ્યાનો અહેસાસ માણ્યો હતો. મનીષ કાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.